ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે, કામગીરીઓ શરૂ થઈ ગઈ છે, ત્યારે એક શિક્ષિકા ચૂંટણી કામગીરીમાં ન જોડાતા તેની સામે કાર્યવાહી કરાઈ છે. ચૂંટણી અધિકારી તરફથી સરકારી કર્મચારીઓને હાલ ચૂંટણીની કામગીરી માટે મોકલવામાં આવી રહ્યા છે, ત્યારે એક વિચિત્ર કિસ્સો અમદાવાદના ચેનપુરમાંથી સામે આવ્યો છે. ચૂંટણીના કામમાં ન જોડાતા શિક્ષિકા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. ચેનપુર પ્રાથમિક શાળાની શિક્ષિકાની પોલીસે અટકાયત કરી છે. અટકાયત કર્યા બાદ પોલીસે મહિલા શિક્ષિકા હિનલ પ્રજાપતિને મામલતદાર કચેરી લઈ ગઈ હતી. મામલતદારના હુકમના આધારે શિક્ષિકાની પોલીસે અટકાયત કરી છે. જવાબદારી બાદ બીએલઓની કામગીરીમાં ન જોડાતા હુકમ થયો હતો. ચૂંટણીની કામગીરી પરિપત્ર મુજબ આપવાની શિક્ષિકા તરફથી માંગ કરાઈ હતી. શિક્ષિકાને દૂરના સ્થળે કામગીરી સોંપાતા શિક્ષિકાએ કામગીરીનો અસ્વીકાર કર્યો હતો. હવે મહિલા શિક્ષિકાની માંગને લઈને વિવાદ થયો છે. આખા ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે અને ચૂંટણીની કામગીરી પણ પૂરજોશમાં ચાલુ થઈ ગઈ છે, ત્યારે ખાનગી શાળા અને કોલેજના સ્ટાફને કામગીરી સોંપવામાં આવતા વિવાદ થયો છે. વાત એવી છે કે ચૂંટણી પંચે ખાનગી સ્કૂલ અને કોલેજના સ્ટાફને ઇલેક્શનની કામગીરી સોંપી છે. 2017માં હાઈકોર્ટે હુકમ કરેલો કે ખાનગી સંસ્થાના કર્મચારીઓનો ઉપયોગ કરવાનો નહીં, છતાં લોકસભા ઇલેક્શનમાં ખાનગી સંસ્થાના કર્મચારીઓને કામગીરી સોંપાય છે, ત્યારે શિક્ષકોનું કહેવું છે કે ટ્રેનિંગના લીધે બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે. હું રાજ્ય સરકારને વિનંતી કરું છું કે હાઈકોર્ટે કરેલા ઓર્ડરનું અવમાનના કન્ટેમ ન થાય, એ પણ એટલું જ જરૂરી છે. કાલ ઉઠીને કોઈ શૈક્ષણિક સંસ્થા હાઈકોર્ટમાં જશે તો બિનજરૂરી આપે પાછું ખેંચવાનું થશે. એના કરતાં યોગ્ય રસ્તો હજુ ચૂંટણી આવી નથી, વહેલી તકે વિચારવો જોઈએ. આ સાથે ભાસ્કર પટેલનું કહેવું છે કે સરકાર પાસે ઘણા ખાતાઓ છે જેમનો ઉપયોગ કરવો જોઈએ, જેથી બાળકોની ભણતરની અને એડમિશનની કામગીરી ખોરવાય નહીં. ચૂંટણીમાં મતદાન વધારવા માટે ચૂંટણી પંચે પણ અલગ અલગ પ્રયોગો શરૂ કર્યા છે, જેના ભાગરૂપે ગાંધીનગરમાં આજે મુખ્ય ચૂંટણી અધિકારીએ એક બાઇક રેલીને પ્રસ્થાન કરાવ્યું. લોકશાહીના ઉત્સવ ગણાતા ચૂંટણી પર્વમાં વધુમાં વધુ લોકો મતદાનને લઈ જાગૃત થાય તેવા પ્રયાસો ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી રહ્યા છે. મુખ્ય નિર્વાચન અધિકારી પી ભારતી દ્વારા વાહનોની સજ્જ રેલીને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ રેલી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી લોકોને મતદાન અંગે જાગૃત કરશે. દેશમાં લોકસભા 2024ની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે અને દેશભરમાં આદર્શ આચારસંહિતા લાગુ છે, ત્યારે રાજ્યના પાટનગરમાં ચૂંટણી પંચ દ્વારા મતદાનમાં વધારો કરવા માટે આ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખુદ ગાંધીનગર જિલ્લા પોલીસ વડા અને જિલ્લા કલેક્ટર પણ ટુ વ્હીલર ઉપર સવાર થઈ અને લોકોને જાગૃત કરવા માટે નીકળ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. રેલીમાં ખુદ જિલ્લા પોલીસ વડા બાઇક લઈ અને નીકળ્યા હતા, તો કલેક્ટર પણ તેમની સાથે જોવા મળ્યા. મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ પણ જોડાયા હતા. વિદેશ મંત્રી એસ જયશંકર 2 દિવસની ગુજરાત મુલાકાતે છે. આજે તેઓ સુરત ખાતે અને આવતીકાલે રાજકોટ અને અમદાવાદ ખાતેના કાર્યક્રમમાં હાજરી આપશે. ચેમ્બર ઓફ કોમર્સ અને ફિક્કીના સંયુક્ત ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં વિદેશ પ્રધાન ડોક્ટર એસ જયશંકરે હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં તેઓએ સ્પષ્ટ જણાવ્યું હતું કે સરહદ પર સ્થિતિ સામાન્ય નથી, જ્યાં સુધી સ્થિતિ સામાન્ય નહીં થાય ત્યાં સુધી ટ્રેડની સંભાવનાઓ નથી. આ સાથે તેઓએ રશિયાને લઈને એવું પણ કહ્યું કે રશિયા નોકરીના બહાને યુવાનોને લઈ જાય છે અને બાદમાં સેનામાં મોકલે છે, જેને છોડાવવા ભારતીય દૂતાવાસે ખૂબ મહેનત કરી છે. આ સાથે જયશંકરે એવું પણ કહ્યું કે ભારતીય નાગરિક અન્ય દેશની સેનામાં ન હોવા જોઈએ કે ના જોડાવા પણ જોઈએ. આ ઉપરાંત તેમણે જે જૈન બાળકી 2 વર્ષથી સરકારની કસ્ટડીમાં છે તે મુદ્દે પણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું છે કે આ મુદ્દે તેઓ જર્મની સરકારની સાથે વાતચીત કરી રહ્યા છે. હવે અરવિંદ કેજરીવાલને 15 એપ્રિલ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. ઈડીએ રિમાન્ડની માંગ ન કરતા આવો નિર્ણય લેવામાં આવ્યો. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 15 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે અને તિહાડ જેલમાં રાખવામાં આવશે. કેન્દ્રીય એજન્સીએ મુખ્યમંત્રીની 15 દિવસની ન્યાયિક કસ્ટડીની માંગણી કરી હતી, જેને રાઉસ એવન્યુ કોર્ટે મંજૂર કરી હતી. કોર્ટમાં હાજર થવા માટે લઈ જવામાં આવતા કેજરીવાલે કહ્યું કે પીએમ જે પણ કંઈ કરી રહ્યા છે તે બરાબર નથી કરી રહ્યા. અરવિંદ કેજરીવાલની રિમાન્ડ આજે પૂરા થતાં તેઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. ઈડીએ કોર્ટમાં કહ્યું કે જરૂર હશે તો ફરીથી રિમાન્ડ મળશે. કેજરીવાલ સહકાર નથી આપી રહ્યા તે અસ્પષ્ટ જવાબો આપી રહ્યા છે અને તેના આઈફોનનો પાસવર્ડ પણ નથી આપી રહ્યા. ઈડીનું કહેવું છે કે કેજરીવાલ માત્ર ગોળ ગોળ વાતો કરે છે અને એક જ જવાબ આપે છે કે મને ખબર નથી, જેના કારણે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે. હવે 15 એપ્રિલ સુધી તેઓ તિહાડ જેલમાં રહેશે. પાટણ લોકસભા બેઠક પર ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરના સમર્થકમાં શાયરાનો અંદાજ જોવા મળી રહ્યો છે. પાટણ લોકસભા બેઠક 2024માં ઠાકોર વર્સિસ ઠાકોરનો જંગ જોવા મળશે. અહીંયા ભાજપે વર્તમાન સાંસદ ભરત ડાભીને રિપીટ કર્યા છે, તો સામે કોંગ્રેસે સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે.
ત્યારે પ્રચાર પણ હાલ પૂરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે આ પ્રચારમાં ચંદનજીના સમર્થકમાં શાયરાનો અંદાજ જોવા મળી રહ્યો છે. આપને જણાવી દઈએ કે ભાજપ કોંગ્રેસ 2004 થી 2024 દરમિયાન આ બેઠક પર ઠાકોર સમાજ ને ટિકિટ આપે છે, એટલે કે આ બેઠક પર ઠાકોર વર્સિસ ઠાકોર નો જંગ જોવા મળે છે. મામેરાના નામે મત માંગવાની રાજનીતિ જોવા મળી. પાટણના કોંગ્રેસના ઉમેદવારે પોતાને જીતાડવા માટે કંઈક આવું કહ્યું. આ તો 7 વિધાનસભાની ચૂંટણી છે. સોતલપુર, વારાહી, રાધનપુર, કાંકરેજ, બનાસકાંઠા, મરદુ, વડગામ, ફેરાલુ, પાટણ, સિદ્ધપુર, આજે વિનંતી કરું છું કે કદાચ હજુરજીએ તો મારું દીકરીનું મોમેરું ભર્યું છે, પણ તમે આખા આખા સમાજ ગામ ભેગું થઈ અને તમારો દીકરીનો એક મત તરીકે ક્યાંય તમારી પુનઃમાં જો પડ્યું હોય તો એક મત આલી તમે મોમેરું ભરજો, એમાં હું સંતોષ પામ. ચંદનજીની પત્નીનું મતરૂપી મામેરું ભરવા ગ્રામજનોને ચંદનજીએ અપીલ કરી છે. આ સાથે જ તેમના સાસરી પક્ષને કોઈની નજર ન લાગે તેવી વાત તેમણે કરી. વાલીઓને લૂંટવાનો વારો આવી ચૂક્યો છે, કેમ કે સૌરાષ્ટ્રની 500 જેટલી ખાનગી શાળામાં ફી વધારો ઝીકાયો છે. સૌરાષ્ટ્રની 500 જેટલી ખાનગી શાળાઓ દ્વારા ફી વધારો કરવામાં આવ્યો છે. 2 માસ બાદ નવું શૈક્ષણિક સત્ર શરૂ થવા જઈ રહ્યું છે, પરંતુ હજુ સુધી સૌરાષ્ટ્રની 11 જિલ્લાઓની શાળાઓએ માંગેલી ફી વધારા મામલે ફી નિર્ધારણ કમિટી દ્વારા કોઈ નિર્ણય લેવાયો નથી. ત્યારે હવે સ્કૂલો દ્વારા જ ફી વધારો કરી દેવામાં આવ્યો છે. જૂની ફીમાં એવરેજ 2,000 થી માંડીને 10,000 સુધીનો વધારો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારની ખાનગી શાળાઓમાં ફીનું ધોરણ નક્કી કરવા માટે વર્ષ 2017માં ગુજરાત સરકાર દ્વારા ફી નિર્ધારણ કાયદો લાવવામાં આવ્યો હતો, પરંતુ કમિટીની રચનાને 5 માસ થઈ હોવાથી ખાનગી સ્કૂલોને ફી નિર્ધારિત થઈ શકી નથી. એક તરફ શાળાઓ દ્વારા વર્ષ 2024-25 ફી ઉઘરાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે, જ્યારે ફી નિર્ધારણ કમિટી દ્વારા ફી નિર્ધારિત ન કરવાના કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓ લૂંટાઈ રહ્યા છે. ભાવનગર શહેરમાં ફરી એક વખત સરકારી હોસ્ટેલમાં ભોજનમાં જીવત નીકળીનું સામે આવ્યું છે. એટલું જ નહીં, એક્સપાયરી ડેટવાળા ફૂડ અપાતા હોવાની પણ ફરિયાદ ઉઠી છે. શહેરના વાઘાવાડી રોડ ઉપર આવેલી આંબેડકર કુમાર છાત્રાલયમાં હલકી ગુણવત્તાવાળું ભોજન પીરસાતા હોસ્ટેલમાં વિવાદ થયો છે. વિદ્યાર્થીઓને આપવામાં આવતા નાસ્તા તેમજ જમવામાં જીવાત નીકળે છે અને એક્સપાયરી ડેટવાળા બિસ્કીટ આપવામાં આવે છે, જે અંગે વારંવાર રજૂઆત છતાં સત્તાધીશોએ આંખાડા કાન કરતા હવે વિદ્યાર્થીઓ રોષે ભરાયા છે. વિદ્યાર્થીઓએ ભોજનનો બહિષ્કાર કરી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન શરૂ કર્યું છે. આ સાથે તેઓએ આ અંગેનો પત્ર લખીને સમાજ કલ્યાણ અધિકારીને પણ જાણ કરી છે. વિદ્યાર્થીઓની એક જ માંગ છે કે હોસ્ટેલમાં ભોજન માટે તેમને આ ટેન્ડર આપવામાં આવ્યું છે તે રદ કરવામાં આવે. આ સાથે સત્તાધીશોને ધ્યાને ન આપતા કલેક્ટરને પણ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે, ત્યારે આવો ખોરાક બાળકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે. અમદાવાદની 4-સ્ટાર હોટેલનું કિચન સીલ કરવામાં આવ્યું છે. અમદાવાદની ફેરફિલ્ડ બાય મેરિયોટના સૂપમાંથી જીવાત નીકળતા કિચનને સીલ કરવામાં આવ્યું. શહેરના ઉસ્માનપુરા વિસ્તારમાં આવેલી ફેરફિલ્ડ બાય મેરિયોટ હોટેલના કિચનને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા સીલ કરવામાં આવ્યું છે. હોટેલમાં જમવા આવેલા ગ્રાહકના સૂપમાંથી જીવાત નીકળી હતી, જે અંગે કોર્પોરેશનના ફૂડ વિભાગમાં ફરિયાદ મળતા ટીમ દ્વારા હોટેલમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ ડોક્યુમેન્ટ પેસ્ટ કંટ્રોલ સર્ટિફિકેટ, મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ જેવા ડોક્યુમેન્ટ્સ રજૂ કર્યા ન હતા. તેથી ટીમ દ્વારા કિચનમાં કોઈપણ પ્રકારનો ખાદ્ય પદાર્થ ન બનાવવા ક્લોઝર નોટિસ આપીને બંધ કરાવ્યું છે. કિચનમાં પેસ્ટ કંટ્રોલ વગેરે કરાવી અને તેમની પાસેથી વહીવટી ચાર્જ લીધા બાદ જ કિચન શરૂ કરવાની પરવાનગી આપવામાં આવશે. આ ઉપરાંત ફૂડ વિભાગે ફૂડ બિઝનેસ કરતા લોકોને સર્ટી લેવા માટે તાકીદ કરી છે અને પેસ્ટ કંટ્રોલ અને ફૂડ વેસ્ટ કોન્ટ્રાક્ટ લેવા માટે પણ સૂચન કર્યું છે. એક તરફ આકરો ઉનાળો પોતાનો ટેવર બતાવી રહ્યો છે, તો બીજી બાજુ સુરતના 2 ઝોનમાં આજે પાણી નહીં મળતા લોકો ટસ્ટાયા છે. સુરતના રાંદેર ઝોનમાં વોટરવર્ક્સ ખાતે 420 મીની વ્યાસની પાણીની લાઇન શિફ્ટિંગ કરવાની હોવાથી 1 અને 2 એપ્રિલના 2 ઝોનમાં પાણી પૂરતો બંધ રાખવામાં આવ્યો હતો, જે અંગેની જાહેરાત મનપા દ્વારા અગાઉ કરી દેવામાં આવી હતી. રાંદેર વોટરવર્ક્સ ખાતે નડતરૂપ 420 મીમી વ્યાસની પાણીની લાઇન શિફ્ટિંગની કામગીરી અને 600 મીમી વ્યાસની લાઇન 2 બદલવાની કામગીરી કરવાની છે, જેથી આજે રાંદેર વોટરવર્ક્સના બંને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સંપૂર્ણ બંધ રખાયા હતા.
જ્યારે 2 એપ્રિલના મંગળવારના રોજ સવારે 9 કલાક સુધી રાંડેરવાડી ગૃહથી પાણીનો સપ્લાય કરવામાં આવનાર તમામ વિસ્તારોમાં પાણી પુરવઠો પૂરો પાડી શકાશે નહીં. ત્યારે 2 દિવસ સુધી 9 લાખ લોકોને પીવાનું પાણી નહીં મળે અને 3જા દિવસે પણ પાણી ઓછા પ્રેશરથી મળશે. જ્ઞાનવાપીમાં પૂજા અને નમાઝ બંને ચાલુ રહેશે. જી હા, જ્ઞાનવાપીના વ્યાસજીના ભોયરામાં પૂજાની રોક લગાવતી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. આજે સુપ્રીમ કોર્ટમાં જ્ઞાનવાપી પરિસરના વ્યાસજીના ભોયરામાં પૂજા પર રોક વિરુદ્ધ અરજીની સુનાવણી કરવામાં આવી હતી. મસ્જિદ પક્ષના વકીલે પૂજા પર તત્કાલ રોકની માંગ પર પોતાની દલીલ રાખી, જેના પર ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે કહ્યું કે ભોયરા માટેનું પ્રવેશ દ્વાર દક્ષિણથી છે અને મસ્જિદનું ઉત્તરથી. બંને એકબીજાને આડે આવતા નથી. અમે આદેશ આપીએ છીએ કે હાલ બંને પોતપોતાની જગ્યાએ પૂજા અને નમાઝ ચાલુ રાખે. આપને જણાવી દઈએ કે વર્ષ 1991માં અરજદાર સ્થાનિક પૂજારીએ વારાણસી કોર્ટમાં અરજી દાખલ કરી હતી અને આ અરજીમાં અરજદારોએ જ્ઞાનવાપી મસ્જિદના દક્ષિણ ભોયરામાં પૂજા કરવાની પરવાનગી પણ માગી હતી. મહત્વનું છે કે 1991માં અલ્હાબાદ હાઈકોર્ટે પણ વ્યાસજીના ભોયરામાં પૂજા કરવાની સંમતિ આપી હતી. સોનાના ભાવમાં રેકોર્ડ બ્રેક તેજી આવી છે. 10 ગ્રામનો ભાવ 71,000 ને પાર પહોંચ્યો છે. સૌથી મહત્વપૂર્ણ કિંમતી ધાતુઓમાં ગણવામાં આવતા સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જબરદસ્ત તેજી વચ્ચે સોના એ નવો ઇતિહાસ સાથે નવા નાણાકીય વર્ષની શરૂઆત કરી છે. આજે 1 એપ્રિલના રોજ આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ જીવનકાળના નવા ઉચ્ચ સ્તરે પહોંચી ગયા છે. અમદાવાદમાં સોનાનો ભાવ 71,200 બોલાયો છે. આ ભાવ 10 ગ્રામ અને 24 કેરેટનો છે. નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ દિવસે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત 2,263.53 ડોલર પ્રતિ ઓસના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં આવેલી આ જબરદસ્ત તેજીની અસર સ્થાનિક બજારમાં પણ જોવા મળી રહી છે. પરંપરાગત રીતે રોકાણકારોનું પ્રિય સાધન સોનું છે, એટલે અનિશ્ચિતતા વધે છે ત્યારે માંગ વધે છે અને માંગ વધે છે ત્યારે ભાવ વધે છે.